હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બે અલગ અલગ વેરાયટીમાં ચીકીની રેસીપી શેર કરીશ એમાં એક તો રોસ્ટ ચણા ડાળ એટલે કે દાળિયાની અને બીજી મિક્સ ડ્રાય ફ્રૂટની આ બંને વેરાયટીની ચીકી અમારા ઘરમાં બધાની જ ફેવરિટ છે માટે જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર નજીકમાં હોય ત્યારે હું હંમેશા ઘરે બનાવું છું અને અલગ અલગ પોષક તત્વોથી ભરપૂર આ બંને વેરાયટીની ચીકી હેલ્થ માટે પણ ઘણી ફાયદેમંદ તો ચાલો આ ખૂબ જ હેલ્ધી મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ડાળિયાની ચિક્કી બનાવીશું એના માટે ત્રણસો ગ્રામ ડાળિયા અને એટલો જ ત્રણસો ગ્રામ ચીક્કી બનાવવા માટે બજારમાં સ્પેશિયલ ગોળ મળે એ લીધો છે હવે આગળના સ્ટેપમાં સૌથી પહેલાં ડાળિયાને શેકી લઈશું એટલે એમાં ભેજ હોય એ નીકળી જાય અને ખાવામાં એ ક્રંચી લાગે એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને ફ્રાય પેન સાધારણ ગરમ થાય એટલે એમાં ડાળિયા નાખીશું હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એને ટવેઠા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું એટલે એ એક સાઈડથી ડાજી ન જાય આશરે ત્રણ મિનિટ જેવી થઈ એટલે ડાળિયા શેકાઈને ક્રંચી થઈ ગયા માટે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને એને ફ્રાય એક ડીશમાં કાઢી લઈશું અને આગળના સ્ટેપ માટે ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર મૂકીને ગેસ ફ્લેમ લો થી મીડિયમ તરફ કરીશું ફ્રાય એક ટી જેટલું દેશી ઘી નાખીશું ઘી મેલ્ટ થાય એટલે એમાં ગોળ અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું હવે જ્યાં સુધી ગોળ ઓગળીને એનો કલર ન બદલાય ત્યાં સુધી એને કન્ટિન્યુ હલાવતા રહીને આશરે છ મિનિટ જેવી થઈ એટલે ગોળની ચાસણીમાં લાલ કલર આવી ગયો છે માટે આ ટાઈમ પર ચાસણીના થોડા ટીપા ઠંડા પાણીમાં નાખીને ચેક કરીશું અને ગેસ ફ્લેમ હમણાં લો તરફ રાખીશું ચાસણી હજુ કાચી છે માટે હજુ એને થોડી વાર ઠવા દઈશું ગોળની ચાસણીને બીજી બે મિનિટ માટે હલાવતા રહીને કૂક કરી લીધી એટલે એ થઈ ગઈ માટે હવે એમાં વન એટ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરીશું સાથે એમાં શેકેલા ડાળિયા નાખીને મિક્સ કરીશું ગેસ ફ્લેમ હમણાં બિલકુલ લો તરફ રાખવી એટલે આ મિશ્રણ ડાજી ન જાય હવે ગેસ ફ્લેમ ઓફ કરીશું અને આ મિશ્રણને પહેલેથી ઘી લગાવીને ગ્રીસ કરેલી એક જાદદી પ્લાસ્ટિકની સીટની ઉપર કાઢી લઈશું ચીકીના મિશ્રણને બને ત્યાં સુધી સ્ક્વેર શેપમાં ફેલાવીને એની ઉપર એક ફ્લેટ તળિયાવાળી વાડકી ફેરવીશું ચીકી પાતળી કે જાદી જે પ્રમાણે બનાવવી હોય એ પ્રમાણે આ મિશ્રણને એક સરખું ફેલાવીને ઉપરથી ફ્લેટ કરી લેવું હવે આ ચીકી ગરમ છે ત્યારે જ એની ઉપર પીઝા કટર વડે કાપા કરી લઈશું એટલે સરળતાથી એના દરેક પીસ અલગ કરી શકાય આશરે પાંચ મિનિટ જેવી થઈ એટલે ચીક્કી સારી રીતે ઠંડી થઈ ગઈ તો હવે એની ઉપર કાપા કર્યા છે ત્યાંથી એના દરેક પીસને અલગ કરી લઈશું દાળિયાની ચીકી ઘણી સરસ પાતળી અને ક્રિસ્પી બની છે હમણાં થોડીવાર માટે આ ચીકી આમને આમ ખુલ્લી રાખીશું ત્યારબાદ એને એક કન્ટેનરમાં ભરીશું હવે આગળ મિક્સ ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાવીશું એના માટે મેં અહીં પંચોતેર ગ્રામ કાજુના ફાડા પંચોતેર ગ્રામ બદામ પચીસ ગ્રામ પિસ્તા અને પચીસ ગ્રામ પમ્પકિન સીડ્સ આ દરેક ડ્રાયફ્રૂટને ભેગા કરીને એનું ટોટલ વજન કરીએ તો બસો ગ્રામ છે માટે એટલો જ મેં અહીં બસો ગ્રામ ચીકી બનાવવા માટેનો ગોળ લીધો છે હવે સૌથી પહેલાં આ દરેક ડ્રાયફ્રૂટને શેકી લઈશું એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગેસ ફ્લેમ ઓન કરીને ગરમ કરવા માટે મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં સૌથી પહેલાં બદામ નાખીશું એને બે મિનિટ માટે હલાવતા રહીને શેકી લીધા બાદ હવે એમાં કાજુ ઉમેરીશું અને એને પણ ટવેઠા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું કારણ કે કાજુ તરત જ દાઝી જાય હવે એક મિનિટ પછી એમાં પિસ્તા અને પમ્પકિન સીડ્સ નાખીને એને પણ સાથે શેકી લઈશું ટોટલ પાંચ મિનિટ જેવી થઈ એટલે ડ્રાયફ્રુટ શેકાઈ ગયા માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને એને ફ્રાય પેન માટે એક થાળીમાં કાઢી લઈશું આમાં બદામ પિસ્તા અને કોઈક આખા કાજુ છે એના બે ભાગ કરી લઈશું હવે આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગેસ ફ્લેમ ઓન કરીને ગરમ કરવા માટે મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં એક ટી સ્પૂન દેશી ઘી નાખીશું અને ઘી મેલ્ટ થાય એટલે એમાં ગોળ નાખીને એની ઉપર એક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું ધીરે ધીરે ગોળ મેલ્ટ થાય એટલે એને ટવેઠા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું જેથી કરીને ફ્રાય પેનના તળિયામાંથી ગોળ દાજી ન જાય છ મિનિટ જેવી થઈ એટલે ગોળની ચાસણીનો કલર બદલાઈ ગયો માટે હવે ગેસ ફ્લેમ લોટર ઓફ કરીને આ ટાઈમ પર ચાસણીને એકવાર ચેક કરી લઈશું ચાસણી પાકી થઈ ગઈ છે માટે હવે એમાં બે ચપટી જેટલો બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ એમાં શેકેલા ડ્રાયફ્રૂટ નાખીને મિક્સ કરીશું હવે ગેસ ફ્લેમ ઓફ કરીને આ મિશ્રણને ટાઈમ વેસ્ટ કર્યા વગર પહેલેથી જ ઘી લગાવીને ગ્રીસ કરેલી જાડી પ્લાસ્ટિકની સીટની ઉપર કાઢી લઈશું પ્લાસ્ટિકની સીટનો બાકીનો અડધો ભાગ એની ઉપર વાળીને બને ત્યાં સુધી આ મિશ્રણને સ્ક્વેર શેપમાં ફેલાવીશું ચીકીના મિશ્રણને એક સરખું ફેલાવી દીધું તો હવે એની ઉપર થોડી પિસ્તાની કતરણ કરીને રાખી હતી એ નાખીને એની ઉપર ફ્લેટ તળિયાવાળી વાડકી ફેરવી લઈશું એટલે પિસ્તાની કતરણ ચીક્કી સાથે સારી રીતે સ્ટીક થઈ જાય હવે આ ચીક્કી હમણાં થોડી ગરમ છે ત્યારે જ એની ઉપર પીઝા કટર વડે કાપા કરી લઈશું આશરે ત્રણથી ચાર મિનિટ જેવી થઈ એટલે ચીક્કી સારી રીતે ઠંડી થઈ ગઈ માટે હવે એના દરેક પીસને અલગ કરી લઈશું તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ ચીકી પણ ઘણી સરસ પાતળી અને ક્રિસ્પી બની છે આમ ઘરમાં હોય એ જ સામગ્રી યુઝ કરીને ઘરે પણ અલગ અલગ વેરાયટીની ચીકી સરળતાથી બનાવી શકાય અને એ પણ બજાર કરતાં ઘણી ઓછી કિંમતે ચોખ્ખી અને હાઈજિનિક આ રીતે ચીક્કી બનાવીને કમસે કમ અડધોથી એક કલાક માટે પંખા નીચે ખુલ્લી રાખવી અને ત્યાર પછી એને કન્ટેનરમાં ભરી દેવી તો એ એકબીજા સાથે ચીપકી ન જાય અને એને લાંબો ટાઈમ સુધી સાચવીને ખાઈ શકાય શિયાળાની મોસમમાં આવતા મકરસંક્રાંતિના તહેવાર માટે પહેલેથી જ આવી અલગ અલગ વેરાયટીની ચીક્કી બનાવીને સ્ટોર કરી શકાય તો તમને મારી આ ચીક્કીની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી